શું છો આરવી અને તમે જોઈ રહ્યા છો કુકિંગ વિથ આરવી. તો આજે આપણે બનાવીશું ચૂરમાના લાડુ, જે આપણે ગણેશ ચોથ અને હનુમાન જયંતી અથવા મહેમાન આવે ત્યારે બનાવતા હોઈએ છીએ. તો ચાલો આજે આપણે એ રેસીપી વિડીયો જોઈ લઈએ. તેના માટે મેં અહીં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને અહીં મેં 1 કિલો ઘઉંનો લોટ લીધો છે. તો અહીં મેં જાડો જ લોટ લીધો છે, એટલે કે આપણે ભાખરીનો જે લોટ યુઝ કરતા હોઈએ જાડો લોટ, તે મેં અહીં ઘઉંનો લોટ યુઝ કર્યો છે. અને એમાં મેં અહીં 5 પાવડા તેલ એડ કર્યું છે. તો 5 પાવડા તેલ એડ કર્યા બાદ આપણે તેને તેલનું મોણ આપીશું, એટલે તેલ એડ કર્યા બાદ આપણે તેને સરસ રીતે લોટને મિક્સ કરી લેવાનો છે. તો ચાલો તમે જલ્દીથી જોઈ લો કે હું કેવી રીતે લોટ મિક્સ કરી રહી છું. તો જેવી રીતે તમે જોઈ શકો છો અહીંયા કે લોટ સરસ મિક્સ થઈ ગયો છે અને આપણું પાણી પણ એકદમ જ સરસ ઉકળેલું રેડી થઈ ગયું છે. તો અહીં મેં ખૂબ જ ગરમ પાણી લીધું છે અને તેને આપણે આમાં 1 થી 2 ડોયા જેટલું પાણી એડ કરવાનું છે. તો આપણે એટલું જ પાણી એડ કરવાનું છે, વધારે એડ કરવાનું નથી, કેમ કે આપણે અહીંયા લોટ નથી બાંધી રહ્યા, બસ તેનું પ્રી મિક્સ રેડી કરી રહ્યા છીએ. તો આપણે અહીં લાડવા બનાવવા માટે ઘઉંનો લોટ નથી બાંધવાનો, બસ તેને થોડું એવું પાણી દઈને થોડો એવો મિક્સ કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે મેં કેવો અહીંયા મિક્સ કર્યું છે. તો લોટ બાંધવાનો નથી, ફક્ત એનો ખાલી રેડી કરવાનો છે લોટમાં થોડું એવું પાણી એડ કરીને. તો અહીં તમે જોઈ શકો છો એવો જ લોટ રેડી કરવાનો છે. અને અહીં મેં 1 તપેલામાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને લોટ સરસ એવો રેડી થઈ ગયા બાદ આપણે તેના મૂઠિયા બનાવવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે મૂઠિયા આપણે હાથેથી કેવી રીતે બનાવી શકીએ. તો અહીં આપણે બધા જ મૂઠિયા રેડી કરી લેવાના છે અને સાથે સાથે તેને તળતા પણ જવાનું છે. તો તમે જુઓ કે અહીંયા કેવા મૂઠિયા બની રહ્યા છે. તો આપણા જે સરસ એવા મૂઠિયા રેડી થઈ ગયા છે તેને આપણે તેલમાં તળી લેવાના છે. તો એના માટે અહીં મારું તેલ ગરમ થઈ ગયું છે. તો અહીંયા હું બધા જ મૂઠિયા તળી રહી છું. તો આપણે એને ગોલ્ડન જેવો કલર આવે ત્યાં સુધી તળવાના છે. તો તમે અહીં જોઈ શકો છો કે મૂઠિયા બસ ઓલમોસ્ટ રેડી થઈ જ ગયા છે, ગોલ્ડન કલર જેવા થઈ ગયા છે. તો આપણે તેને હવે બહાર કાઢી લઈએ. તો વધારે બ્રાઉન કલર કરવાની કોઈ જરૂર નથી. અહીંયા મેં એને ફક્ત ગોલ્ડન યલો કલર જેવો થાય એટલે મેં તેને બહાર કાઢી લીધા છે. તો તમે જોઈ શકો છો કે આવી જ રીતે આપણે બધા જ મૂઠિયા રેડી કરી લેવાના છે. તો અહીં મારા મૂઠિયાઓ રેડી થઈ ગયા છે. તો આપણે તેનો હવે ભૂક્કો કરવાનો છે. તો ભૂક્કો કરવા માટે તમે મિક્સર જારનો પણ યુઝ કરી શકો છો, બટ અહીં હું આ મેશરનો યુઝ કરી રહી છું અને તેનાથી બધા જે મૂઠિયા છે તેનો ભૂક્કો કરી નાખવાનો છે, કેમ કે પછી આપણે તેને ચાળવાનો છે તો ચાળવામાં ઇઝીલી રહે એટલે મેં અહીં તેનો ભૂક્કો કર્યો છે. તો તમે મિક્સર જારનો પણ યુઝ કરી શકો છો. તો તમે મેશર ના હોય તો લોટો અથવા તાવીથા વડે પણ તેનો ભૂક્કો કરી શકો છો. અને મૂઠિયા ગરમ હોય છે તો મેશર વડે તે ગરમ લાગતા નથી અને ઇઝીલી તેનો ભૂક્કો થઈ જાય છે, એટલે મેં અહીં મેશરનો યુઝ કર્યો છે. તો તમે જોઈ શકો છો કે જે આપણા મૂઠિયા હતા તેનો ભૂક્કો થઈ ગયો છે. અને મેં અહીં ચારણો લીધો છે અને તેમાં આપણે જે ભૂક્કો હતો આપણા મૂઠિયાનો તેને ચાળી લેવાનો છે એન્ડ એક સરસ લાડવા માટેનું મિક્સચર રેડી કરી લેવાનું છે. તો અહીં જે નાના નાના કટકાઓ ન ચડાતા હોય તેને આપણે મિક્સર જારમાં એડ કરીને તેનો ભૂક્કો કરી શકીએ છીએ. તો મિક્સર જારમાં પણ તેનો સંપૂર્ણ ભૂક્કો કરવાનો નથી, અધકચરો જાડો એવો જ લોટ રાખવાનો છે. તો આ સરસ ભૂક્કાને જે આપણે ફરીથી એને યુઝ કરીને ચાળી લેવાનો છે. તો ચાળ્યા બાદ તમે અહીં જોઈ શકો છો કે લોટ કેવો એકદમ જ જાડો છે અને સરસ
આપણું મિક્સચર રેડી થઈ ગયું છે. તો આવી જ રીતે તમારે પણ એનો લોટ રેડી કરી લેવાનો છે લાડવા બનાવવા માટેનો. તો અહીં આપણું જે તેલ ગરમ હતું એમાં મેં 50 ગ્રામ જેટલો ગુંદ એડ કરીને તેને તળી લીધો છે. તો તમને ગુંદ પસંદ હોય તો તમે એડ કરી શકો છો, અધરવાઇઝ તમે એને સ્કીપ પણ કરી શકો છો. મોસ્ટલી બાળકોને ગુંદ પસંદ હોતો નથી તો તમે સ્કીપ કરી શકો છો. તો ગુંદને વધારે સમય તળવાનો નથી, બસ તેને એડ કરીને 5-10 સેકન્ડમાં જ બહાર કાઢી લેવાનો છે. તો અહીં મેં દેશી ગળ લીધો છે, તો આપણે અહીં ગળનો પાક રેડી કરી રહ્યા છીએ. અને મેં 1 કિલો લોટમાં 750 ગ્રામ જેટલો ગળ યુઝ કર્યો છે. તો જો તમે ગાંગડા ગળ યુઝ કરતા હોય તો તમે એનો ભૂક્કો કરીને અથવા તેને વાતરીને પણ યુઝ કરી શકો છો. તો અહીં ઢીલો જ ગળ છે એટલે મેં એને ડાયરેક્ટલી યુઝ કરી લીધો છે. તો અહીં આપણે દેશી ગળ જ યુઝ કરવાનો છે. તો અહીં મેં તેને ગેસ ઓન કરી દીધો છે અને એકદમ જ મીડિયમ ફ્લેમ પર રાખીને તેમાં મેં અહીં 350 ગ્રામ જેટલું ઘી એડ કર્યું છે. તો આપણે ગેસને ફાસ્ટ ટુ મીડિયમ કરી દેવાનો છે અને ઘી અને ગોળને સરસ રીતે મિક્સ કરીને તેનો પાક ગળનો પાક લેવાનો છે. તો તમારે વધારે ગળિયા લાડવા પસંદ હોય તો તમે વધારે ગળ યુઝ કરી શકો છો, બટ મેં અહીં વધારે ગળા ન હોય અને વધારે મોળા પણ ન હોય તેવી રીતે અહીં એકદમ પરફેક્ટ માપ સાથે 1 કિલો ભાખરીના લોટમાં 750 ગ્રામ જેટલો ગળ યુઝ કર્યો છે. તો તમે અહીં જોઈ શકો છો કે તમારે કેવી રીતે ગળનો પાક લેવાનો છે. તો તમે જે રીતે તમે જોઈ શકો છો કે થોડો ગળનો પાક આવવા લાગ્યો છે, બટ આપણે અહીં પૂરેપૂરો ગળનો પાક લઈ લેવાનો છે. તો તમે એ જોઈ શકો છો કે ઉપર બધા જ ગળમાં બુડબુડિયા બોલવા લાગ્યા છે, એટલે સરસ એવો ગળનો પાક આવી ગયો છે. અને મેં અહીં પાક ગળના પાકમાં 50 ગ્રામ જેટલા કાજુ અને બદામના કટકા એડ કરી દીધા છે. અને ગેસ બંધ કરીને મેં અહીં જે આપણું લોટ રેડી કર્યો હતો તેમાં બધો જ ગળનો પાક એડ કરી દેવાનો છે અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. તો મેં આમાં 50 ગ્રામ જેટલું કોપરું એડ કર્યું છે. જો તમને પસંદ હોય તો તમે એડ કરી શકો છો, અધરવાઇઝ સ્કીપ કરી શકો છો. તો કોપરું બધું જ જે ઘી હોય છે તેને પી જાય છે, એટલે કે એકદમ જ લાડવાને કોરા કરી નાખે છે. તો તમે એ દિવસે ખાઈ જવાના હોય તો એડ કરી શકો છો, અને તમારે સ્ટોર કરવા હોય 2-3 દિવસ માટે તો લાડવા એકદમ જ સૂકા થઈ જાય, તો એના માટે તમે કોપરું યુઝ નહીં કરતા. તો આપણે જે અહીં ગુંદ તળ્યો હતો તેને આમાં એડ કરી દીધો છે. અને મેં અહીં લાડવા પાડવાના મોડ વડે સરસ એવા લાડવા રેડી કરી લેવાના છે. તમે જોઈ શકો છો કે તેને એકદમ જ સરસ એવા પેક કરીને તેને આપણે લાડવા પાડી લેવાના છે. તો હું તમને તમારી પાસે મોલ્ડ ન હોય તો આથીથી કેવી રીતે લાડવા પડાય તે પણ બતાવું છું, તો તમે વિડીયોને સ્કીપ નહીં કરતા. તો તમે જોઈ શકો છો કે આના વડે આપણે કેટલા સરસ એવા લાડવા પાડી શકીએ છીએ. અને જો તમારા લાડવા પણ તૂટતા હોય તો તેને સરસ રીતે પેક કરજો, તેથી મોલ્ડ વડે લાડવા સરસ એવા પડાઈ જશે. તમારી પાસે મોલ્ડ ન હોય તો તમે આવી રીતે હાથેથી પણ લાડવા વાળી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણે સરસ એવા ગોળ લાડવા હાથેથી પણ વાળી શકીએ છીએ. જો તમારી પાસે મોલ્ડ ન હોય તો તમે આ રીતે પણ બધા જ લાડવા સરસ એવા વાળી શકો છો. તો તમે જોઈ શકો છો કે લાડવા કેવા સરસ બન્યા છે. અને એની ઉપર તમે થોડા ખસખસના બી પણ જો તમારે યુઝ કરવા હોય તો કરી શકો છો, અધરવાઇઝ તમે એને સ્કીપ પણ કરી શકો છો. તો આમાં ખસખસ, કોપરું અને કાજુ બદામ અને ગુંદ આ એવી વસ્તુ છે જેને તમે સ્કીપ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે કેવા સરસ લાડવા રેડી થઈ ગયા છે. તો લાડવા સર્વ કરવા માટે રેડી થઈ ગયા છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ તમે કમેન્ટમાં મને જરૂર જણાવજો. એન્ડ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરવાનું, શેર કરવાનું એન્ડ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
तो वीडियो पूरेपूरो जोवा माटे तमारो आभार। तो डिस्क्रिप्शन में मैं मारा बीजा वीडियो नी पण लिंक आपी छे, तो ते वीडियो पण जरूर जोई लेजो। एंड यस, आ वीडियो तमने गम्यो होय तो तमारो रिस्पोन्स मने कमेंट में जरूर आपजो। एंड खूब गम्यो होय तो मारी चेनल सब्सक्राइब करी लो। एंड आवी ज नवी रेसिपी जोवा माटे बेल आइकन प्रेस करवानुं भूलता नहीं।